નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત નવા અભ્યાસક્રમમાં ધોરણ દસ માં પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓ આપણે પ્રથમ ભાગમાં જોયું હતું કે સંખ્યા સમૂહો જે છે એ આપણને સ્પષ્ટ હોવા જોઈએ હોવા જોઈએ અને હોવા જોઈએ જ તો જ આપણા અભ્યાસક્રમમાં એનું વિશેષ મહત્વ છે મહત્વની બાબતો એની અંદર રહેલી છે એના આધારે આપણે ઉચ્ચ અભ્યાસક્રમ સુધી પણ એનો ઉપયોગ અનેક રીતે થતો છે મિત્રો તમે ધોરણ દસ પછી પણ જ્યારે ઉચ્ચ અભ્યાસમાં જશો ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ નેચરલ નંબર્સ કેટલો ઉપયોગી છે પૂર્ણ સંખ્યાનો સમૂહ હોલ નંબર્સ કે કઈ રીતે ઉપયોગી છે ઇન્ટીજર નંબર્સ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ કઈ રીતે ઉપયોગી છે રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યાનો સમૂહ કઈ રીતે ઉપયોગી છે અને રેશનલ નંબર્સ સમય સંખ્યાનો સમૂહ કઈ રીતે ઉપયોગી છે અનેક રીતે આપણે એના ઉપયોગોનો અનુસંધાન તમે જોઈ શકશો અને ઇન્ટીજર્સ નંબર પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ જે છે એ પણ વિકેરી રીતે ટૂંકમાં એન પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ ડબલ્યુ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ ઝેડ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ ક્યુ સમય સંખ્યાઓનો સમૂહ અને પાંચમો આર વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ અને વાસ્તવિક સંખ્યાઓના સમૂહની અંદર આપણે વાસ્તવિક સંખ્યાની અંદર આપણે વાત કરી છે પ્રકરણ નંબર એકમાં ઘણી બધી વાતો કરી છે વાસ્તવિક સંખ્યામાં એમાં યુક્લિડે વર્ષો પહેલા વિશ્વના મહાન ગણિતજ્ઞમાં ના એક એને યુક્લિડ ભાગ પ્રવિધિ દ્વારા ગુસ્સા કેવી રીતે શોધી શકાય એવી રસપ્રદ બાબતો આપણે જણાવી આપણે વ્યવહારિક પ્રશ્નો પણ એની અંદર સંકળાયેલા છે તમને મને એમ થાય વર્ષો પહેલાંનું ગણિતને આપણે અત્યારના ક્યાં કામ તમે જુઓ તો ખરા આપણે છેલ્લે ગત એપિસોડમાં પણ ઉદાહરણની અંદર વાત કરી હતી મીઠાઈવાળોનું એક ઉદાહરણ બરફીનું અને તમને મોઢામાં આવી ગયું છે પાણી બરફી ખાવાની ઈચ્છા થઈ ગઈ હશે હે ને મિત્રો મિત્રો કેટલાક રસપ્રદ બાબતો છે અને એના આધારે વ્યવહારિક પ્રશ્નોનો જવાબ પણ કે મીઠાઈવાળાએ બે પ્રકારની બરફી રાખી હતી અને એને તાસકમાં એની જે કથરોટમાં કેટલા ક્રમ કેટલી ગોઠવે કેટલી સંખ્યામાં બરફી ગોઠવે તો ઓછી જગ્યામાં વધારે સમાય કેવો રસપ્રદ પ્રશ્ન આપણને પૂછ્યો હતો અને આપણે યુક્લિનની ભાગ પ્રવિધિની મદદથી જ સરળતાથી એનું સોલ્યુશન શોધી શક્યા એક વિશેષ રીતે જોવા જઈએ આપણા જીવન માટે પગલે ગણિત સંકળાયેલું છે અને એટલું જ આપણને ઉપયોગી પણ થતું છે જોઈશું આપણે અભ્યાસક્રમમાં સ્વાધ્યાયની આપણે વિશેષ રીતે ચર્ચા કરીએ પ્રેઝન્ટેશનમાં મિત્રો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસ્સા શોધવાનો છે આપણને સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં ત્રણ દાખલાઓ આપ્યા છે એ રીતે પહેલો દાખલો છે એકસો પાંત્રીસ વન હંડ્રેડ થર્ટી અને બસો પચીસ એટલે કે ટુ ટ્વેન્ટી બીજો દાખલો છે વન નાઇન્ટી સિક્સ અને થર્ટી એઈટ થાઉઝન્ડ ટુ ટ્વેન્ટી આડત્રીસ હજાર બસો વીસ અને એકસો છન્નું મારે ગુસા શોધવો છે 867 સિક્સટી સેવન અને ટુ નો ફિફ્ટી ફાઇવનો પણ આપણે ગુસ્સા શોધો છે ક્રમશઃ પહેલેથી આપણે શરૂઆત કરીશું બબે સંખ્યાઓનો આપણે સમૂહ લઈ અને યુક્લિડ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી આપણે શું કરવાનું છે ગુસ્સા શોધવાનો છે યુક્લિડ ભાગ પ્રવિધિની મહત્ત્વની બાબત આપણને ખ્યાલ છે મિત્રો કે ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ જે સિમ્પલ આપણે ભાગાકારની ક્રિયા કરીએ છીએ એ માળખાકીય મહત્વનો મુદ્દો આપણે યાદ રાખવાનો છે અહીંયા આગળ આગળ જોઈએ એકસો પાંત્રીસ અને બસો પચીસનું શોધીશું તો એકસો પાંત્રીસ બસો પચીસ કરતાં સ્વાભાવિક છે નાના છે એટલે કે વન હંડ્રેડ થર્ટી ફાઇવ લેસ દેન ટુ હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ એકસો પાંત્રીસ બસો પચીસથી નાના છે આ નાનાનું લેસ દેનનું નિશાની છે મિત્રો આ સંકેતો પણ આપણે યાદ રાખવાના છે કે વન હંડ્રેડ થર્ટી ફાઇવ લેસ નાના છે 225 પચીસ કરતાં એનો ગુસા ઓપ ટુ અને 135 તો 225 બરાબર એકસો વડે ભાગા કરશું એકસો પાંત્રીસ ગુણાકારમાં પાંત્રીસ વત્તા શેષ મને નેવું મળશે જે ભાજક હતું એ મારો ભાજ્ય થશે શેષ હશે મારો ભાજક થશે નેવું ગુણાકારમાં નેવું વધતા કેવા થશે પિસ્તાલીસ તો એકસો ને પાંત્રીસ થઈ ગયા એ રીતે નેવું છે પિસ્તાલીસ મારી શેષ છે પિસ્તાલીસ ગુણાકાર બે પિસ્તાલીસ નેવું એટલે મને શેષ શૂન્ય આવી ગઈ શેષ આર બરાબર જીરો મળે છે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે બસો પચીસ અને એકસો પાંત્રીસનો ગુસ્સા પિસ્તાલીસ છે ગુસ્સા ઓફ બસો પચીસ અને એકસો પાંત્રીસ બરાબર પિસ્તાલીસ થશે મિત્રો બે માર્કની અંદર પૂછ્યો હોય સરળતાથી આ પાંચ સ્ટેપ આપણે લખી કાઢો એટલે આપણને પૂરી પૂરા ગુણભાર મળી જાય છેલ્લે આપણે જવાબમાં પણ એ ગુસા અ બસો પચીસ અને એકસો પાંત્રીસ બરાબર પિસ્તાલીસ છે એમ દર્શાવવાનું સ્પષ્ટ રીતે જોઈ શકે એક્ઝામિનર અને કારણ કે આપણે પૂરી પૂરા ગુણભાર લેવા છે આગળ વાત કરીએ બીજો મિત્ર બીજી સંખ્યા છે આપણી પાસે એકસો છન્નું અને આડત્રીસ હજાર બસો ને વીસ એકસો છન્નું જે છે એને આડત્રીસ હજાર બસો વીસ કેવા છે અહીં એકસો છન્નું નાના છે સ્વાભાવિક છે વન નાઇન્ટી સિક્સ ઇઝ લેસ દેન થર્ટી એટ થાઉઝન્ડ ટુ એકસો છન્નું નાના છે આડત્રીસ હજાર બસો વીસ કરતાં આડત્રીસ હજાર બસો વીસ અને એકસો છન્નું આડત્રીસ હજાર બસો વીસ બરાબર એકસો છન્નું ગુણાકરમે એકસો પંચાણું અચ્છા જીરો જોયું શેષ અહીં શૂન્ય મળે છે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે આડત્રીસ અને એકસો છન્નું ગુસ્સા કેવો છે એકસો પંચાણું છે સ્વાભાવિક છે કે શૂન્યતર શેષ અહીં આગળ આપણી પાસે કેવો મળે છે મિત્રો ભાગાકાર કર્યો હતો આપણે અને આ સ્વાભાવિક છે એકસો છન્નું છે અહીંયા આગળ આડત્રીસ હજાર બસો વીસ અને એકસો છન્નું ગુસા એકસો પંચાણું નહીં પણ એકસો છન્નું અહીં આગળ લેવાનો છે આ ભૂલ થઈ છે એ તમે મિત્રો જોઈ લેજો સુધારી લેજો નીચે જવામાં પણ એક લખ્યું છે પણ અહીંયા આગળ ગુસ્સા બરાબર વન હંડ્રેડ નાઇન્ટી સિક્સ લેવાના છે ગુસ્સા ઓફ આડત્રીસ હજાર બસો વીસ અને એકસો છન્નું ગુસ્સા કેવો થશે મારે એકસો ને છન્નું થશે આગળ વાત કરીએ આઠસો સડસઠ અને બસો પંચાવન બસો પંચાવન નાના છે આઠસો સડસઠ કરતા તો ગુસા ઓફ આઠસો સડસઠ અને બસો પંચાવન તો આઠસો સડસઠ જે છે બસો પંચાવન વડે ભાગાકાર કરશું એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણાકાર બસો પંચાવન ગુણાકારમાં ત્રણ કરી બાદ કરતા શેષ મને એકસો ને બે મળશે બસો પંચાવન એકસો બે વડે ભાગાકાર કરશું ગુણાકારો બે કરશું એકસો બે ગુણાકારો બે એટલે મને શેષ એકાવન મળશે એકસો બે છે એકાવન વડે ભાગાકાર કરશું એકાવન ગુણાકારો બે મને શેષ ઝીરો મળશે ટૂંકમાં શેષ આર બરાબર મળે છે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે આઠસો સડસઠ અને બસો પંચાવન ગુસ્સા એકાવન છે જોયું મિત્રો અહીં સ્વાભાવિક છે એટલે કે ગુસ્સા ઓફ 867 સિક્સટી સેવન અને ટુ ફિફ્ટી નો ગુસ્સા કેવો થશે મારે ફિફ્ટી વન થશે ખ્યાલ આવ્યો ને મિત્રો આગળ આપણે જોઈએ કે અહીંયા આગળ સાદી સરળ રીતે ગમે તેટલી મોટી સંખ્યા લીધી હતી પણ આપણે સરળતાથી એનો ગુસ્સા શોધી શકીએ છીએ આ આટલું સ્પષ્ટ છે આગળ વાત કરીએ આપણે બીજો દાખલો એવો છે કે દર્શાવો કે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા q માટે સિક્સ ક્યુ પ્લસ વન અથવા સિક્સ ક્યુ પ્લસ થ્રી અથવા સિક્સ ક્યુ પ્લસ પ્રકારની હોઈ શકે તો ધારો કે એ ધન પૂર્ણાંક સંખ્યા અને અનૃણ પૂર્ણાંક સંખ્યા મિત્રો અહીં આપણે વાંચીશું અનૃણ પૂર્ણાંક સંખ્યા એટલે કે ઋણ ન હોય તેવી પૂર્ણાંક સંખ્યા બી બરાબર છ લેતા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ મળ્યા હતા એ બરાબર બી ક્યુ પ્લસ આર ઝીરો ઇઝ લેસ દેન ઓર ઝીગુ આર લેસ દેન બી માટે એ બરાબર સિક્સ ક્યુ પ્લસ આર ઝીરો ઇઝ લેસ દેન ઓર ઝીગુડ આર આર ઇઝ લેસ દેન સિક્સ જ્યાં બી બરાબર છ મૂકતા આપણને આ પરિણામ મળે તો જ્યાં ક્યુ ઇઝ ગેટર ધેન ઓર ઝીરો તો આર કેવા મળશે ઝીરો વન ટુ થ્રી ફોર અને ફાઇવ અને એ માટે તેનું સ્વરૂપ શું થશે મિત્રો

આર બરાબર 5 મૂકો તો એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ફાઈવ મળશે એનું સ્વરૂપ સિક્સ ક્યુ સિક્સ ક્યુ પ્લસ ટુ અને સિક્સ ક્યુ પ્લસ ફોર અહીં જુઓ તમે આ એ બરાબર સિક્સ ક્યુ આ છે એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ટુ એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ફોર આ જે સંખ્યાઓ છે ત્રણે ત્રણ કેવી છે યુગ્મ સંખ્યાઓ છે અહીં ક્યુની કોઈ પણ કિંમત મૂકો અહીંયા આગળ તો આ બધી સંખ્યાઓ કેવી મળો મને બેકી જ સંખ્યાઓ મળવાની છે યુગ્મ સંખ્યાઓ જ મળવાની છે બીજી કોઈ સંખ્યાઓ મળવાની છે નહી ખ્યાલ આવે છે ને મિત્રો અહીં સાદી સરળ રીતે આપણે સમજૂતીમાં આપણે જોઈએ આગળ જોઈએ મિત્રો એ બરાબર સિક્સ ક્યુ તો બે સામાન્ય કાઢ્યું એ બરાબર થ્રી ક્યુ થ્રી ક્યુ બરાબર એન લો તો એ બરાબર ટુ એન પરિણબર એક હવે બીજું પરિણામ છે સિક્સ ક્યુ પ્લસ ટુ છે બે કોમન કાઢો થ્રી ક્યુ પ્લસ વન થ્રી ક્યુ પ્લસ વનને આપણે જ્યાં એન વન બરાબર થ્રી ક્યુ પ્લસ વન કહો તો ટુ એન વન ફલશે આપણને બરાબર વન સબિક્સમાં છે એ રીતે કે વન નાનો લેવાનો છે એટલે નાનો છે એટલે કંઈ એન હતો તો અહીં એન વન લીધેલા છે ટુ એન વન છે એ જ રીતે એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ફોર છે બે સામાન્ય કાઢ્યા તો થ્રી ક્યુ પ્લસ ટુ થ્રી ક્યુ પ્લસ ટુ બરાબર એન ટુ છે માટે એક અને બે પરથી સ્પષ્ટ છે કે એનું સિક્સ ક્યુ સિક્સ ક્યુ પ્લસ ટુ સિક્સ ક્યુ પ્લસ ફોર યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે જ્યારે એનું સ્વરૂપ સિક્સ ક્યુ પ્લસ વન સિક્સ ક્યુ પ્લસ થ્રી અને સિક્સ ક્યુ પ્લસ ફ્લાય હોય તો તે અયુગમ સ્વરૂપનો છે કેવી રીતે સિક્સ ક્યુ પ્લસ વન ટુ સામાન્ય કાઢો તો થ્રી ક્યુ થયા થ્રી ક્યુ પ્લસ વન છે થ્રી ક્યુ બરાબર એન લો એટલે ટુ એન પ્લસ વન મળ્યા આપણને મિત્રો સિક્સ ક્યુ પ્લસ થ્રી છે ટુ પ્લસ વન કહો ટુ સામાન્ય કાઢો તો થ્રી ક્યુ પ્લસ વન પ્લસ વન લીધા છે એન વન બરાબર થ્રી ક્યુ પ્લસ વન લીધા છે એટલે ટુ એન વન પ્લસ મળ્યા સિક એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ફાઈવ છે તો સિક્સ ક્યુ પ્લસ ફોર પ્લસ વન ટુ સામાન્ય કાઢે તો થ્રી ક્યુ પ્લસ ટુ પ્લસ વન મળ્યા અને જ્યાં થ્રી ક્યુ પ્લસ ટુ બરાબર એન ટુ છે માટે ટુ એન ટુ પ્લસ વન મળ્યા ટૂંકમાં ફોર ફાઈવ સિક્સ પરથી સ્પષ્ટ છે કે એનું સ્વરૂપ સિક્સ ક્યુ પ્લસ વન સિક્સ ક્યુ પ્લસ થ્રી અને સિક્સ ક્યુ પ્લસ ફાઈવ અયુગ્મ સંખ્યા છે ટૂંકમાં ઉપરના સમીકરણ પરથી જોઈ શકાય કે અયુગ્મ સંખ્યાનું સ્વરૂપ ટુ કે પ્લસ વન છે ખ્યાલ આવ્યો મિત્રો અહીં ઘર કેટલું સરળતાથી આપણે સાબિત કરી શકીએ છીએ અયુગ્મ સંખ્યાનું સ્વરૂપ આપણે સાબિત કરવું હતું આપણે સરળતાથી સાબિત કરી શક્યા ફરી વખત રિપીટ કરીએ મિત્રો ફરી વખત એની એ વસ્તુ સમજાવો મિત્રો ધ્યાનથી જોજો ધારો કે એ ધનપૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક એટલે ઋણ ના હોય તેવી સં પૂર્ણાંક સંખ્યા બી બરાબર છ લેતા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરું છું એ બરાબર બી ક્યુ પ્લસ આર જીરો નાના છે બરોબર છે આર કરતાં આર નાના છે બી કરતા એ બરાબર સિક્સ ક્યુ પ્લસ આર જીરો નાના છે બરોબર છે આર કરતા આર નાના છે છ કરતાં તો આરના મૂલ્યો કયા કયા થશે મિત્રો તો આરનું મૂલ્ય ઝીરો થશે વન ટુ થ્રી ફોર અને ફાઇવ થશે કારણ કે આર છ કરતાં નાના છે માટે એનું સ્વરૂપ નીચે મુજબ થશે કેમ આર બરાબર મૂકીશું અહીં એ બરાબર સિક્સ ક્યુ પ્લસ આરમાં તો આપણને સિક્સ ક્યુ મળશે વન મૂકીશું આરનું મૂલ્ય તો એ બરાબર સિક્સ ક્યુ પ્લસ વન મળશે આરનું મૂલ્ય ટુ મૂકીશું તો એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ટુ મળશે આરનું મૂલ્ય થ્રી મૂકીશું તો એ બરાબર થ્રી ક્યુ પ્લસ સિક્સ ક્યુ પ્લસ થ્રી મળશે આર બરાબર ફોર મૂકીશું તો એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ફોર મળશે આર બરાબર ફાઈવ મૂકીશું તો એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ફાઈવ મળશે એનું સ્વરૂપ સિક્સ ક્યુ સિક્સ ક્યુ પ્લસ ટુ અને સિક્સ ક્યુ પ્લસ ફોર એ કેવું છે યુગ્મ સ્વરૂપ છે એ બરાબર સિક્સ ક્યુ તો ટુ ઇન્ટુ થ્રી ક્યુ થ્રી ક્યુ બરાબર એન લખીશું તો ટુ એન થશે સિક્સ ક્યુ પ્લસ ટુ છે ટુ કોમન કાઢશું થ્રી ક્યુ પ્લસ વન થ્રી ક્યુ પ્લસ વન બરાબર એન વન કહીશું તો ટુ એન વન મળશે સિક્સ ક્યુ પ્લસ ટુમાં ટુ સામાન્ય કાઢશું થ્રી ક્યુ પ્લસ ટુ છે તો એન ટુ બરાબર થ્રી ક્યુ પ્લસ ટુ છે ટુ એન ટુ મળશે આપણને ટૂંકમાં એક અને બે પરથી અને ત્રણ પરથી સ્પર્શ છે કે એનું સ્વરૂપ સિક્સ ક્યુ સિક્સ ક્યુ પ્લસ ટુ અને સિક્સ ક્યુ પ્લસ ફોર યુગ્મ ધનપૂર્ણાંક સંખ્યાઓ છે યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ બે કી પૂર્ણાંક સંખ્યાઓ જ્યારે એનું સ્વરૂપ સિક્સ ક્યુ પ્લસ વન સિક્સ ક્યુ પ્લસ થ્રી અને સિક્સ ક્યુ પ્લસ હોય તો તે કેવી છે અયુગ્મ સ્વરૂપ છે મારે બતાવવું છે જોઈએ મિત્રો એ બરાબર સિક્સ ક્યુ પ્લસ વન છે બરાબર સિક્સ ક્યુ છે એમાંથી ટુ બે સામાનગ બે તરીને 6 એટલે ત્રણ ક્યુ અંદર રાખ્યા હવે થ્રી ક્યુ છે ને આપણે એનું કહું તો ટુ એન પ્લસ વન થઈ ગયા તે જ રીતે સિક્સ ક્યુ પ્લસ થ્રી છે ત્રણ છે એના મેં શું લખ્યા છે ટુ પ્લસ વન લખ્યા હું ટુ સામાન્ય કાઢે એટલે એમ કે થ્રી ક્યુ પ્લસ વન મળ્યા અને બાર પ્લસ વનના વન તો છે જ હવે થ્રી ક્યુ પ્લસ વન છે ને આપણે એન વન ધારી લઈએ તો ટુ એન વન પ્લસ કેવો મળશે મન મળશે પરિણ નંબર પાંચ તે રીતે એ બરાબર સિક્સ ક્યુ પ્લસ છે તો બરાબર ફોર લખીશું આ પ્રથમ બે ની અંદરથી સિક્સ ક્યુ પ્લસ અને ફોરમાંથી બે સામાન્ય કાઢે તો થ્રી ક્યુ પ્લસ ટુ થશે અને પ્લસ વન મળશે થ્રી ક્યુ પ્લસ ટુ જે છે એને એન્ટુ વડે ધારીશું એટલે કે ટુ એન્ટુ પ્લસ વન મળશે સમીકરણ નંબર ચાર પાંચ અને છ પરથી સ્પષ્ટ છે કે એનું સ્વરૂપ સિક્સ ક્યુ પ્લસ વન સિક્સ ક્યુ પ્લસ થ્રી સિક્સ ક્યુ પ્લસ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે ટૂંકમાં ઉપરના સમીકરણ પછી જોઈ શકાય કે સંખ્યાનું સ્વરૂપ ટુ કે આગળ આપણે જોઈએ મિત્રો અહીંયા આગળ સરસ મજાનું એક વ્યવહારિક ઉદાહરણ છે આપણી પાસે કે ત્રીજો એક પ્રશ્ન છે એક લશ્કરનું 616 સોળ સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના બત્રીસ સભ્યોની પાછળ કૂચ કરી રહ્યા છે જે સંખ્યામાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સભમાં મહત્તમ જૂથ કેટલા હશે મહત્તમ જૂથ કેટલા હશે એ શોધવાના છે મિત્રો એટલે કે કોઈપણ શબ્દમાં મહત્તમ સભ્યોની સંખ્યા એટલે કે એ જૂથના અંતર્ગત જોવા જઈએ તો કેટલા થાય તો આપણે કોનો ગુસ્સા શોધીશું તો ગુસ્સા ઓફ છસો સોળ અને બત્રીસ મિત્રો સભ્યો લખ્યા છે મહત્તમ જૂથ લખીશું કેવું લખીશું મહત્તમ જૂથની સંખ્યા કારણ કે છસો સોળ અને બત્રીસ કારણ કે લશ્કર જૂથ છે લશ્કરના બેન બત્રીસના સભ્યોની પાછળ કૂચ કરી રહ્યા છે જે સંખ્યામાં કૂચ કરી રહ્યા હોય તેવા કોઈ પણ સ્તંભ મહત્તમ જૂથમાં મહત્તમ જૂથ કેટલા બને એના અનુસંધાનમાં આપણે જોવાનું છે એટલે કે ગુસ્સા છસો સોળ અને બત્રીસ જે છે એનો આપણે જો વ્યવહારિક પ્રશ્ન હતો કોલમ કીધો છે આપણે જૂથ કીધું છે એટલે કે સ્તંભની અંદર કેટલા હશે સભ્યો જોયું એટલે બત્રીસ કીધા પણ અહીંયા આગળ કેટલા એવા સ્તંભો થશે એ આપણે શોધવાના છે છસો સોળ અને બત્રીસનું મારે શું શોધવું પડે ગુસ્સા શોધવો પડે અહીં પણ બી વ્યવહારિક પ્રશ્ન આવ્યો પેલામાં પણ વ્યવહારિક પ્રશ્ન હતો જ મીઠાઈવાળામાં જોયું મિત્રો આવો જ પણ વ્યવહારિક પ્રશ્ન ટૂંકમાં યુક્લિડ ભાગ પ્રવિધિની મદદથી આવા અનેક બી વ્યવહારિક પ્રશ્નો આપણે ગણિતના માધ્યમથી સરળતાથી શોધી શકીએ છીએ જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં મિત્રો સામાન્ય રીતે આપણે ગુસા ઓફ છસો સોળ અને બત્રીસ લઈશું તો છસો સોળને બત્રીસ વડે ભાગીશું 616 છસો સોળ ભા ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ બત્રીસ ગુણાકારમાં ઓગણીસ વધતા આઠ શેષ મળશે બત્રીસ ભાજક હતું એ ભાજ્ય થશે જે શેષ હતું એ ભાજક થશે આઠ ચૂકું બત્રીસ પ્લસ સેંગેટ શૂન્ય જીરો મળશે શેષ આર બરાબર મળે છે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે છસો સોળ અને બત્રીસનો ગુસ્સા આઠ છે માટે ગુસા છસો સોળ અને બત્રીસ બરાબર આઠ એટલે કોઈ પણ દેશમાં મહત્તમ સભ્યોની સંખ્યાના અનુસંધાનમાં લઈએ તો મહત્તમ બત્રીસ સભ્યોના સ્તંભોની સંખ્યા બત્રીસ સ્તંભોની સંખ્યા કેટલી થશે મારે આઠ થશે ખ્યાલ આવે છે મિત્રો સ્તંભોની સંખ્યા કેટલી થશે મારે આઠ થશે આગળ આપણે જોઈએ બીજું એક બહુ મહત્વની રસપ્રદ વાત કરવી છે ભાજક જે અવયવો છે જો આપેલ ધનપૂર્ણાંક એ માટે ધનપૂર્ણાંક બી મળે કે જેથી કોઈક ધનપૂર્ણાંક સી માટે એ બરાબર બીસી તો ધનપૂર્ણાંક બી ને એનો ભાજક કે અવયવ કહેવાય બીજો એક પ્રમેય છે દરેક અવિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે જેને સમજવા માટે નીચેના ઉદાહરણ પરથી આપણે વધારે સ્પષ્ટ થશે કે માર કેવી રીતે આ નિર્દેશિત કરે છે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે બહુ રસપ્રદ અવિભાજ્ય સંખ્યાઓ મહત્વની બાબત રહી પ્રાઇમ નંબર્સ સ્પષ્ટ રીતે સમજી લો મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ એને કહીશું શૂન્ય સિવાયની આપેલી જે સંખ્યાને નિશેષ પૂર્ણ એક અને આપેલી સંખ્યા પોતે જ નિશેષ પૂર્ણ ભાગી શકે એ સિવાય કોઈ સંખ્યા ભાગી ન શકતી હોય તો તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે બાકીની વિભાજ્ય સંખ્યાઓ કઈ શું કઈશું મિત્રો અહીં અવિભાજ્ય સંખ્યાની વાત થઈ તો તમને એમ છે અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહની જો વાત કરીએ તો બેકી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે મિત્રો બે છે યાદ રાખજો બેકી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે બે છે બે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર આ બધી કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે ફરી વખત કહું આપેલી સંખ્યાને શૂન્ય સિવાયની આપેલી સંખ્યાને માત્ર ને માત્ર કેટલા અવયવ માત્ર બે જ એટલે કે એક વડે ભાગી શકાય અને એ સંખ્યા પોતે જ નિશેષપૂર્ણ ભાગી શકાય માત્ર બે જ અવયવ મળે તેવી તમામ સંખ્યાઓ કેવી થશે અવિભાજ્ય સંખ્યાઓ ખ્યાલ આવ્યો તમને મિત્રો પ્રાઇમ નંબર્સ કહીશું આપણે એને રસપ્રદ પ્રમેય નંબર બે જે છે ફરી એક વખત જોઈ લઈએ આપણે પ્રેઝન્ટેશનમાં દરેક અવિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનની રીતે લખી શકાય એના માટેનું આપણે એક ઉદાહરણ જોઈએ મિત્રો કે વીસ હજાર ચારસો ને સત્તાવનને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં શોધો મિત્રો તમે જુઓ અહીંગર ઘર વીસ હજાર ચારસો સત્તાવન મિત્રો પહેલી સરળતાથી એ થાય આ એકી સંખ્યા છે બીકી સંખ્યા છે નહીં એકમના સ્થાને સાત છે તો એનો અર્થ એવો થઈ ગયો એકી સંખ્યા છે એટલે પહેલી વાત કે હું એને બે વડે ભાગી શકું નહીં એટલે ભાગાકાર બે વડે નહીં થાય ત્રણ માટે ભાજ્યતાની ચાવીમાં આપણે જાણીએ છીએ શીખી ગયા છે બધી સંખ્યાનો સરવાળો સાત વત્તા પાંચ બાર બાર ને ચાર સોળ સોળ ને બે અઢાર ને ત્રણ વડે ભાગી શકાય ત્રણના ઘડિયામાં છે ત્રણ છંગડાર એનો અર્થ એવો થઈ ગયો કે આપેલી સંખ્યાને ત્રણ વડે હું ભાગી શકું ત્રણ વડે ભાગીશ એટલે મને શું મળશે છ હજાર પચીસ મળશે ફરી વખત હું ત્રણ વડે ભાગીશ જો એનો સરવાળો કરી જો આપેલ સંખ્યાને પાંચ ને બે સાત સાત ને આઠ પંદર પંદર ને છ એકવીસ જોયું એટલે એકવીસ ને ત્રણ વડે ભાગી શકાય સરળતાથી ભાગી શકાય ત્રણ વડે ભાગાકાર કરીશ એટલે મને શું મળશે ભાગાકાર ચારસો ને પંચાવન મળશે પાંચ છે એકમના સ્થાને એટલે પાંચ વડે ભાગીશું કેટલા મળશે મને ભાગાકાર એકાણું મળશે સાત વડે ભાગે ભાગાકાર કરશું એટલે તેર સત્તાના કેવા થઈ ગયા એકાણું થઈ ગયા ટૂંકમાં તમે જુઓ વીસ હજાર ચારસો સત્તાવનને ત્રણ વડે ભાગાકાર કરતાં છ હજાર આઠસો પચીસ મળે છે ફરી વખત એને ત્રણ વડે ભાગતા કેટલા મળે છે ચારસો પંચાવન મળે છે ચારસો પંચાવનને પાંચ વડે ભાગતા એકાણું મળે છે એકાણું સંખ્યાને સાત વડે ભાગતા મને કેવી સંખ્યા મળે છે તેર સંખ્યા મળે છે ટૂંકમાં વીસ હજાર ચારસો સત્તાવન બરાબર બે ગુણાકારમાં ત્રણ આ સોરી ત્રણ ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં પાંચ ગુણાકારમાં સાત તેર થશે ત્રણ બે વખત એટલે ત્રણની ઉપર બે ઘાત પાંચ સાત અને ગુણાકારમાં તેર આ આપણે શું કરી શક્યા વીસ હજાર ચારસો સત્તાવનને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં લખી શક્યા સમજાણું મિત્રો તમને બધાને આગળ ફરી વખત બીજું એક ઉદાહરણ આપણે લઈએ એટલે વધારે ખ્યાલ આવશે આપેલી સંખ્યા કઈ છે હજાર લીધી છે જુઓ મિત્રો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં મારે શોધવું છે હજાર છે શૂન્ય એકમના સ્થાને છે બે વડે સરતાથી બેકી સંખ્યા છે બે વડે ભાગી શકાશે બે વડે ભાગી શું કેવા થશે હજારને બે વડે ભાગ્યા મિત્રો જુઓ હજાર સંખ્યાને બે વડે ભાગ્યા તો કેટલી સંખ્યા મળી પાંચસો પાંચસોને ફરી વખત બે વડે ભાગ્યા તો બસો પચાસ મળશે પચીસ કેટલી કિંમત આવી પાછી મારી પાસે પાંચ આવી ટૂંકમાં આપણને શું મળશે એક હજાર સોરી બે હજાર નથી કર્યા એક હજાર એક હજાર એટલે કે બે ગુણાકારમાં બે ગુણ્યા બે પાંચ ગુણાકારમાં પાંચ ગુણ્યા પાંચ એટલે કે બેની ઉપર ત્રણ ઘાત અને પાંચની ઉપર ત્રણ ઘાત કેટલી વખત બે આવ્યા છે એક બે અને ત્રણ પાંચ કેટલી વખત એક બે અને ત્રણ સમજાય છે મિત્રો અહીંયા આગળ એક હજાર ગણવું મિત્રો આગળ આપણે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ બે ની અંદર આપણે આ જ રીતે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવો એકસો ચાલીસ છે એકસો છપ્પન છે ત્રણ હજાર આઠસો પચીસ છે પાંચ હજાર પાંચ છે સાત હજાર ચારસો ઓગણીસ છે એકસો ચાલીસ છે એને બે વડે બીકી સંખ્યા છે તે બે વડે ભાગ્યાકાર કરશું આપણે મિત્રો સાત જૂના ચૌદ સિત્તેર જવાબ મળશે ફરી વખત બે વડે ભાગાકાર કરીશ તો કેટલા મળશે પાંત્રીસ મળશે પાંચ વડે ભાગાકાર કરીશ કેટલા મળશે મને સાત મળશે ટૂંકમાં એકસો ચાલીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બેની ઉપર બે ગાત ગુણાકારમાં પાંચ ગુણ્યાકારમાં સાત આ શું થઈ ગયું એકસો ના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાયા કહેવાય સમજાય છે મિત્રો આગળ ફરી વખત હવે શું બીજો દાખલો કર્યો છે એકસો છપ્પન છે એકસો છપ્પન ને બે વડે ભાગીશું તો સાત દુ ચૌદ આઠ દુ ના ફરી વખત બે વડે ભાગીશું ઓગણચાલીસ પાછા ત્રણ વડે ભાગીશું તો કેવો થશે તેર ઓગણ ઓગણચાલીસ ટૂંકમાં એકસો છપ્પન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર ટૂંકમાં બે ની ઉપર બે ગાત ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં તેર આગળ બીજી વાત કરીએ ત્રણ હજાર આઠસો પચીસ ત્રણ વડે ભાગાકાર કરશું તમે આ સંખ્યાનો સરવારો કરી જુઓ પાંચ ને બે સાત આઠ ને સાત પંદર પંદર ને ત્રણ અઢાર એટલે અઢાર છે ત્રણ વડે નિઃશેષ પૂર્ણ ભાગી શકાય ટૂંકમાં તો આપેલ સંખ્યાને પણ નિશેષ પૂર્ણ ત્રણ વડે ભાગી શકાય ત્રણ એનો અવયવ છે ભાગાકાર કરશું એક હજાર બસો ને પંચોતેર મળશે ફરી વખત ત્રણ વખતે ત્રણ વડે ભાગાકાર કરશું સરવાળો કરો સાત ને પાંચ બાર ને બે ચૌદ ને એક પંદર જોયું તો એ ત્રણ વડે નિશેષ પૂર્ણ ભાગી શકાય ફરી એક વખત ત્રણ વડે ભાગાકાર કર્યા પછી શું મળ્યા ચારસો પચીસ મળ્યા એકમના સ્થાને પાંચ છે તો પાંચ વડે ભાગાકાર કરવાનો જોયું આઠ ચાલીસ અને પાયે પાયે પચીસ પંચ્યાસી થયા પાછો ભર્યો ભાગાકાર કર્યો તો કયો સત્તર પાંચ પંચ્યાસી ટૂંકમાં ત્રણ હજાર આઠસો પચીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર જોયું એટલે કે ત્રણ બે વખત અને પાંચ બે વખત ગુણાકારમાં સત્તર એ શું થશે મારા અવિભાજ્ય અવયવ થશે આગળ વાત કરીએ પાંચ હજાર ને પાંચ એકમના સ્થાને પાંચ છે એક મળશે ફરી એક વખત જવો એક હજાર એક છે એકમના સ્થાને એક આવેલું છે બે વડે નહીં ભાગે ત્રણ વડે નહીં ભાગે ચાર વડે તો સ્વાભાવિક નહીં ભાગે પાંચ વડે પણ નહીં ભાગે છ વડે પણ નહીં ભાગે કે બે અને ત્રણ વડે નથી ભાગતું તો સાત વડે ભાગાકાર કરીએ સાત વડે ભાગાકાર કરશો તો એકસો તેતાલીસ આવશે ફરી વખત અગિયાર વડે ભાગાકાર કરશું તો ફરી વખત આપણે જે સંખ્યા મળશે એને તેર વડે તેર મળે અને તેર વડે ભાગી શકે તેર એનો હોવો થશે ટૂંકમાં અવિભાજ્ય હોયમાં પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણાકારમાં તેર થશે ટૂંકમાં મિત્રો અહીં માત્ર ને માત્ર ભાગાકારની ક્રિયાની મદદથી અવિભાજ્ય હોય આપણે મેળવી શકીએ છીએ સરળતાથી પાંચ હજાર પાંચ બરાબર પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા પાંચ થશે આગળ વાત કરીએ સાત હજાર ચારસો ઓગણત્રીસ છે સત્તર વડે ભાગાકાર કરશું ચારસો ને થશે ઓગણીસ વડે ભાગાકાર કરશું તો તેવીસ મળશે સાત હજાર ચારસો ઓગણીસ બરાબર સત્તર ઓગણીસ ટૂંકમાં સાત હજાર ચારસો ઓગણીસના અવિભાજ્ય અવયવો મળી ગયા ખ્યાલ આવે છે મિત્રો કેટલું સરળ અને સહેલું છે કે નહીં બે અંદર પૂછ્યો હોય અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવો આપેલી સંખ્યાને અવિભાજ્ય અવયવ તરીકે નિર્દેશ કરો સર દાદી આપણે ભાગાકારની ક્રિયા કરી શકીએ અવિભાજ્ય અવયવ લેવાના છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર આ બધા યાદ રાખવાના રહ્યા બે વડે ભાગાકાર નથી થતો ત્રણ વડે અહીં કે જો ડાયરેક્ટ સાત હજાર ચારસો ઓગણત્રીસ છે બે વડે ન થયા ત્રણ વડે ન થયું ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તરે ભાગાકાર થયો જોયું મિત્રો અને સત્તરે ભાગાકાર કર્યા પછી ચારસો સાડત્રીસ મળ્યા ફોર હંડ્રેડ થર્ટી સેવન એને ઓગણીસ વડે ભાગાકાર કર્યો તો આપણને પાછું શું મળી ગયું તેવીસ સંખ્યા મળી ગઈ ટૂંકમાં સાત હજાર ચારસો ઓગણીસ બરાબર સત્તર ગુણાકારમાં ઓગણીસ ગુણાકારમાં તેવીસ થશે આગળ જોઈએ બીજો દાખલો છે નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણાકારમાં લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો મિત્રો ગુસાની વાત તમે શીખી ગયા લસા લસા એટલે શું મિત્રો ગુસ્સાની વાત સમજ્યા ગુરુત્તમ સામાન્ય અવયવ તો લસા શું છે લઘુત્તમ સામાન્ય અવયવી મિત્રો બહુ મહત્ત્વનો મુદ્દો યાદ રાખવાનો છે બરાબર ક્રમશઃ આપણી પાસે ત્રણ દાખલાઓ છે ત્રણે ત્રણે દાખલાઓ સરળતાથી આપણે જોઈએ અને સ્પષ્ટ કરી લઈએ કે છબ્બીસ અને એકાણું જે છે આ પછી પાંચસો દસ અને બાણું છે ત્રણસો છત્રીસ અને ચોપન છે પહેલો દાખલો છવ્વીસ અને એકાણું આપણે લઈએ તો છબ્વીસ ના અવિભાજ્ય અવયવો જોયું બે વડે ભાગાકાર કરો મિત્રો જોયું તો બે વડે ભાગાકાર તેર દૂના છવ્વીસ તો છબ્વીસ બરાબર બે ગુણાકાર માં તેર તે જ રીતે એકાણું છે સાતે ભાગ ચાલો તેર સત્તા એકાણું તેર મળશે આપણને ટૂંકમાં અહીંયા આગળ એકાણું બરાબર સાત ગુણાકારમાં તેર થશે 26 સિક્સ ને અહીંયા એકાણું લખીશું મિત્રો સાત ગુણાકારમાં તેર થશે અને અહીંયા આગળ છબ્વીસ બરાબર બે ગુણાકાર અને બંનેમાં કોમન શું આવે છે આપણી પાસે તેર આવે છે એટલે બંનેનો છબ્બીસ અને એકાણું નો ગુસ્સા શું થશે મારે તેર આવશે ખ્યાલ આવે છે મિત્રો લસા છબ્વીસ અને એકાણું જે છે તો બે ગુણ્યા સાત ગુણ્યા થશે તો કેટલો થશે મારે એકસો ને બ્યાસી આપણું શું થશે લસા થશે હવે એની ચકાસણી કરવી છે મિત્રો મારે તો જુઓ એ બરાબર છવ્વીસ અને એકાણું લસા એ બી ગુણાકારમાં ગુસા ઓફ એ બી બરાબર એ બી થશે એ બરાબર છવ્વીસ અને બી બરાબર એકાણું છે તો ડાબી બાજુ બરાબર એ ગુણાકારમાં બી પરિણામ નંબર એક થશે છબ્બીસ અને એકાણું ગુણાકાર બે હજાર ત્રણસો ને છાસઠ થયો જમણી બાજુ લસા છબ્બીસ અને એકાણું ગુણાકારમાં ગુસા ઓફ છવ્વીસ ઓફ એકાણું તો આપણી પાસે એકસો બ્યાસી અને તેર બંનેનો ગુણાકાર બે હજાર ત્રણસો ને છાસઠ થશે એક અને બે ઉપરથી જોઈ શકાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવો બીજું આપણે લઈએ પાંચસો દસ અને બાણું છે પાંચસો દસ જે છે બેકી સંખ્યા છે બે વડે ભાગાકાર કરશું બસો ને પંચાવન થયા પાછા ત્રણ વડે ભગાકાર કરશું તો મને 85 મળશે પાછા પાંચ વડે ભગાકાર કરશું તો મને સત્તર મળશે હવે સત્તરના અવયવ પડવાના છે નહીં એ પોતે અવિભાજ્ય અવયવ છે ટૂંકમાં ટુ થ્રી ફાઈવ અને સેવન્ટીન ટૂંકમાં બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર બરાબર દસ થયા નાઇન્ટી ટુ છે બેકી સંખ્યા બે વડે ભાગ કરશું અડતાલીસ છેતાલીસ મળશે સોરી બે વડે ભાગ કરશું ફરી વખત તો ત્રેવીસ મળશે ટૂંકમાં બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ ટૂંકમાં નાઇન્ટી ટુ અને ફાઇવ હંડ્રેડ ટેનનો બંનેમાં સામાન્ય શું થશે મિત્રો તમે જુઓ તો બે છે એટલે મારે બે મળશે ત્યારે લસા ઓફ નાઇન્ટી ટુ અને 510 હંડ્રેડ ટેન બરાબર ટુ ઇન્ટુ ટુ થ્રી ઇન્ટુ ફાઈવ ઇન્ટુ સેવન્ટીન ઇન્ટુ ટ્વેન્ટી થ્રી બરાબર ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ એટલે કે ટવેન્ટી થ્રી થાઉઝન્ડ ફોર સિક્સટી એ મારો શું થશે લસા થશે આગળ આપણે જોઈએ એની ચકાસણી કરવી છે તો એ લસા ઓફ ગુણાકારમાં ગુસ્સા ઓફ બરાબર એ બી થાય છે એ બરાબર બાણું અને બી બરાબર એને બીનો બાણું અને પાંચસો દસનો ગુણાકાર કરશું તો 46,920 હજાર વીસ થશે જમણી બાજુ લઈશું તો લસાઅપ બાણું અને પાંચસો દસ અને 510 બાણું અને પાંચસો દસ બરાબર ત્રેવીસ હજાર ચારસો સાહીઠ ગુણાકારોમાં બે મળશે એટલે કે છેતાલીસ હજાર ને વીસ એ આ મારું જમણી બાજુ મળશે ડાબી અને જમણી બાજુ છેતાલીસ હજાર નવસો વીસ બંનેમાં સમાન છે માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ત્રીજો જે છે બહુ રસપ્રદ બહુ મહત્વનો મુદ્દામાં જોવા જઈએ તો ત્રણસો છત્રીસ અને ચોપન ત્રણસો છત્રીસ છે જુઓ મિત્રો બીકી સંખ્યા થઈ ગઈ મિત્રો ત્રણસો ને બે વડે ભાગો એકસો ને અડસઠ બે વડે ભાગો ચોર્યાસી બે વડે ભાગાકાર કરશું બેતાલીસ બે વડે ભાગાકાર કરશું તો એકવીસ ત્રણ વડે ભાગાકાર કરશું તો સાત જોયું ત્રણસો છત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત તે જ રીતે ચોપન છે બે વડે ભાગાકાર કરો સત્યાવીસ પછી ત્રણ વડે ભાગા કરો તો નવ પાછું નવ ને ત્રણ વડે ભાગા કરો પાછા કેલા મને ત્રણ એટલે ચોપન બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ટૂંકમાં બંનેમાં જુઓ સમાન શું છે ટુ અને થ્રી અહીં ટુ અને થ્રી થ્રી એક વખત છે અહીં થ્રી છે બરાબર તો થ્રી લઈ દે ટુ અહીં એક જ વખત છે અહીં તો ચાર વખત છે એટલે કે ટુ અને થ્રી એટલે ત્રણ દૂના છ એટલે ગુસપ ત્રણસો છત્રીસ કામાં ચોપન બરાબર કેવા થઈ ગયા છ થઈ ગયા પણ લસા બંનેનો લેવો છે તો તમે જુઓ અહીંયા આગળ કેટલી વખત થશે બે ની ઉપર ની ઉપર ત્રણ ની ઉપર ત્રણ ગુણાકારમાં સાત કેટલા થઈ ગયા ત્રણ ને મારો શું થઈ ગયો લસા લઘુત્તમ સામાન્ય અવયવી ત્રણસો છત્રીસ અને ચોપન ના થશે આગળ વાત કરીએ ચકાસણીમાં લસા ઓફ એ ગુણાકારમાં ગુસ્સા બરાબર એ છે એનો ઉપયોગ કરવો છે એ બરાબર ત્રણસો છત્રીસ બી બરાબર ચોપન એ બરાબર બાજુ બરાબર એ ગુણાકારમાં ચોપન અઢાર હજાર જમણી બાજુ લસા ઓફ ત્રણસો છત્રીસ ગુણાકારમાં ઓફ ત્રણસો છત્રીસ અને ચોપન સ્વાભાવિક રીતે અહીંયા આગળ કેવો થશે ત્રણ હજાર ચોવીસ ગુણાકારમાં ઘુસા કેવો થશે છ ગુણાકાર કરશું અઢાર હજાર એકસો ને ચુમ્માલીસ પરિણામ એક અને બે ઉપરથી શું કહી શકાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ મિત્રો તમને સમજાય છે કે નથી સમજાતું ફરી વખત એક સમજાવવાનો પ્રયત્ન કરું ફરી વખત જોઈએ આપણે આજ પરિણામ આજ પરિણામને ત્રણસો છત્રીસ અને ચોપનનો મારે ગુસ્સા શોધવાનો છે અને એની મારે ચકાસણી પણ કરવાની છે ચકાસવું છે કે આ સાચું છે કઈ રીતે છે તો જુઓ ત્રણસો છત્રીસ બેકી સંખ્યા છે બે વડે ભાગાકાર કર્યો આપણે બે વડે ભાગાકાર કરો પંદર દુ ત્રીસ સોળ દુ બત્રીસ ને એક વધ્યા સોળ સોળથી આઠ દુના સોળ એટલે એકસો ને અડસઠ પાછા ફરીવારે બે વડે ભાગ્યા એકસો અડસઠ ને એટલે કેવા થઈ ગયા ચોર્યાસી પાછા ચોર્યાસી ને બે વડે ભાગા કરો કેટલા થઈ ગયા બેતાલીસ પાછા બે વડે બેતાલીસને ભાગ્યા તો કેટલા થઈ ગયા એકવીસ દુ બેતાલીસ એકવીસ પાછો એકવીસને ત્રણ વડે ભાગો તો કેટલા મળે શેષ પાછું સાત મળશે ટૂંકમાં ત્રણસો છત્રીસના અવિભાજ્યવયો બે ગુણ્યા બે મારું કરશે જે પ્રમાણે જુઓ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણાકારમાં સાત આ શું થઈ ગયા એના અવિભાજ્ય અવયવ થઈ ગયા તેવી રીતે ચોપન છે તો ચોપનને બે વડે ભાગ્યા તો સત્યાવીસ દુ ચોપન ત્રણ વડે ભાગાકાર કર્યા તો નવ તરી સત્યાવીસ નવ ને પાછા ત્રણ વડે ભાગ્યા તો ત્રણ તરીના નવ ચોપન બરાબર બે ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં ત્રણ ટૂંકમાં ગુસાવ ત્રણસો છત્રીસ અને ચોપન બરાબર મારે છ થશે કેવી રીતે અહીં આગળ બે અને ત્રણ સમાન છે અહીં ત્રણ એક વખત વખતને બે લઈ લો તો બે અને ત્રણ સમાન છે એટલે કે ગુરુત્તમ સામાન હવે કહ્યું હતું કે બે ગુણાકારમાં ત્રણ બરાબર છ લસા ત્રણસો છત્રીસ અને ચોપન છે અહીં આગળ શું થઈ ગયું લસામાં બેની ઉપર બે ઘાત ગુણાકારમાં બેની ઉપર બે ઘાત ગુણાકારમાં ત્રણની ઉપર કેટલી ઘાત છે ત્રણ ઘાત છે ગુણાકારમાં સાત છે માટે ત્રણ હજાર ચોવીસ થ્રી થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આ મારો શું થઈ ગયો ગુસ્સા થઈ ગયો હવે ચકાસણી કરવી છે તમને થાય સાહેબ ચકાસણી એટલા માટે ચકાસણી કરવાથી પરિણામ જો પરફેક્ટ મળતું હોય તો આપણો જે ભાગાકારમાંથી જે ગુસ્સા અને લસા શોધ્યો છે બંને સાચો છે કે નહીં એ સ્પષ્ટ થઈ જશે વન કાઇન્ડ ઓફ ધ તાળો પરિશ્રમ પૂછે પણ ખરો એ આપણે એ રીતે તાળો બતાવવાનો એ ગણતરી સાથે નિર્દેશિત કર્યો બે માર્કની જગ્યાએ ત્રણ માર્કનો પ્રશ્ન કર્યો જે રીતે માગ્યું છે એ રીતે બતાવી જ દેવાનું શું ફરક પડે છે બે સંખ્યા હતી બતાવી દેવાની અને કેટલું સરળતાથી થાય એમ છે અવિભાજ્ય અવયવ મળી જાય પછી તો કોઈ પ્રશ્ન રહે જ નહીં આપણા માટે એકદમ સરળ રાથી આપણે કરી શકીએ કારણ કે ચકાસણી ની અંદર લસાફ એ બી ગુણાકારમાં ગુસાફ એ બી બરાબર એ ગુણાકારમાં બી આ પરિણામ જ છે અને એ પરિણામની અંદર આપણે લસા અને ગુસ્સા નો ગુણાકાર કરી નાખીએ શોધેલાનો અને જે આપેલી બે સંખ્યાનો ગુણાકાર બંને જો સમાન થતા હોય તો એનો અર્થ એવો થઈ ગયો આપણે લસા જે શોધ્યો છે અને ગુસ્સા જે શોધેલો છે બંને કેવો છે સાચો છે આ એકદમ સ્પષ્ટ થઈ જતું છે અને માટે જ આવા નાના નાના મુદ્દાઓને આપણે રસપ્રદ રીતે સમજીને વિચારવાનું રહ્યું અને ગણતરી પણ એફેજા નહીં પદ્ધતિસર ગણતરી કરવી પડે આગળ વાત કરીએ જોઈશું કે અહીંયા આગળ સામાન્ય રીતે તમે જુઓ ડાબી બાજુ જે અનુસંધાનમાં આપણે જોતા જઈએ સૂત્રના અનુસંધાને એ બી જે લીધા છે એ ગુણાકારમાં બી બરાબર ત્રણસો છત્રીસ ગુણાકારમાં ચોપન ને ડાબા પરિણામ તરીકે લીધું એના અઢાર હજાર એકસો ને ચુમ્માલીસ મળ્યા લસા જે છે ત્રણ હજાર ચોવીસ છે અને ગુસ્સા છ છે બંનેનો ગુણાકાર કરશું અઢાર હજાર એકસો ને ચુમ્બાલીસ થશે માટે એક અને બે ઉપરથી આપણે કહી શકીશું શું કહી શકીશું સ્પષ્ટ રીતે કે શું કહેવાય મિત્રો કે લસા અને ગુસ્સા આપણા કેવા છે સાચા છે મિત્રો આવી ચકાસણી અને આવી રીતે વ્યવહારિક પ્રશ્નોની અંદર પણ આપણે ચકાસણી કરવી હોય અને બેઠા બેઠા આપણને પરીક્ષામાં પણ આપણને ખ્યાલ આવી જાય કે ના મારો આ એક્ઝામ્પલ સાચો થયો છે તમે જુઓ આ પ્રકરણની અંદર આપણે સ્પષ્ટ રીતે અત્યાર સુધી આ ભાગની અંદર તમે જોયું તો સ્વાધ્યાયના દાખલાઓની મદદથી આપેલ સંખ્યાઓના આપણે ગુસ્સા શોધ્યા સાથે સાથે લસા શોધવા માટેના એક પરિણામનું અનુસંધાન તરીકે લીધું અને એ પરિણામના આધારે તમે સમજો કે એક વિશેષાંતર રીતે આપણે પ્રક્રિયામાં પણ આપણે નોંધ કરીને લઈ શકીએ તમે જોજો આપણને સામાન્ય પરિણામમાં તમે જુઓ લસા ગુસા એ બીમાં આપણે એ બરાબર એકસો પંદર બી બરાબર પચીસ તથા ગુસા એકસો પંદર અને પચીસનો નો પાંચ છે એ મૂકી દઈએ આપણે અને મારે લસા શોધવો છે જોઈએ એક સરળતાથી એક પરિણામ લો તો પાંચ ગુણાકારમાં મિત્રો અહીંયા આગળ પાંચ ગુણાકારમાં લસા એકસો પંદર અને પચીસ કારણ કે ગુસ્સા કેવો છે મારે એકસો પંદર અને પચીસનો ગુસ્સા મારે પાંચ છે મેં પાંચ અહીં મૂકી દીધો તો પાંચ ગુણાકારમાં લસા ઓપ એકસો પંદર અને પચીસ અને બે સંખ્યાનો મને ગુણાકાર મૂકી દીધો આ જે ગુણાકારમાં જે પાંચ હતા એને પાંચ વડે ભાગી નાખ્યા તો ભાગાકાર કરતાં મને પાંચસો પંચોતેર મળી ગયા ટૂંકમાં લસા ઓપ એકસો પંદર અને પચીસનો પાંચસો પંચોતેર થાય એ આપણે આ સૂત્ર ઉપરથી પણ આપણે મેળવી શકીએ અહીંયા આગળ એક પરિણામમાં માત્ર એક જ વસ્તુ લીધી છે શું લીધી છે કે લસા આપણને શોધવો છે ગુસ્સા આપી દીધો છે અને સંખ્યા આપી દીધી સપોઝ ન પણ આપે બે સંખ્યા જ આપણને આપે તો આપણે સર દાદી ગુસ્સાની મદદથી ગુસ્સાના જે ભાગ પ્રવિધિની મદદથી આપણે સૌથી પહેલાં બે સંખ્યાનો શું શોધી કાઢવાનો ગુસ્સા શોધી કાઢવાનો એકસો પંદર અને પચીસ નો ગુસા મને પાંચ મળી ગયો સાપોઝ અહીંયા આપણે પરિણામ લઈ લઈએ છીએ તો એ બરાબર એકસો પંદર અને બી બરાબર પચીસ અને ગુસ્સા એકસો પંદર અને પચીસ નો પાંચ ઉપરના પરિણામ મૂકી દઈએ એ બરાબર એકસો પંદર અને પચીસ તો એ બરાબર અહીં અહીંયા એકસો પંદર ગુણાકારમાં પચીસ લસા તો એકસો પંદર અને પચીસ લખીશું ગુણાકારમાં ગુસ્સા કેટલા છે પાંચ છે એ મૂકીશું પણ મારે લસા શોધવાનો છે મારું કરસર છે લસા ઓફ એકસો પંદર અને પચીસ મારે શોધવો છે માટે જમણી બાજુ એકસો પંદર ગુણાગા પચીસના છેદમાં પાંચ ભાઈ ભાઈ પચીસ એકસો પંદર ગુણા પાંચ પાંચસો ને કેટલા થઈ ગયા પંચોતેર એનો અર્થ અર્ધી લસા ઓફ એકસો પંદર અને પચીસનો મારે લસા કેટલો થશે પાંચસો ને પંચોતેર છે મિત્રો કેટલી રસપ્રદ બાબત રહી રહી કે ના રહી અને આવા પરિણામો આપણને પરીક્ષામાં પૂછાય બે માસની અંદર પણ પૂછી શકે અને ત્રણ માસની અંદર પણ પૂછી શકે સામાન્ય રીતે આવા પરિણામો ની અંદર ગુસ્સા આપ્યો છે એની જગ્યાએ લસા પણ આપી દે ટૂંકા પ્રશ્નમાં ખાલી જગ્યામાં પણ પૂછી શકે લસા આપી દીધો હોય ગુસ્સા આપી દીધો હોય સંખ્યાઓ આપી દીધી હોય અને એમ કે આ પરિણામ વિધાન સાચું છે ગણિત વિધાન સાચું છે એમ પણ પૂછી શકે ખાલી જગ્યાની અંદર પણ પૂછી શકે ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકે ગણતરીની અંદર પણ પૂછી શકે મિત્રો પર્યાપ્તતા એવી છે કે તમે યુક્લિડ ભાગ પ્રવિધિની મદદથી ગુસ્સા શોધી શક્યા લસા શોધી શક્યા ગુસ્સા અને લસાની મદદથી પર્યાપ્ત આપેલી બે સંખ્યાઓ હતા એ બંને સંખ્યાઓની મદદથી લસા મારે શોધવો જોઈએ શોધી શકું છું અને ગુસ્સા શોધવો હોય તો પણ બી હું શોધી શકું છું ખ્યાલ આવ્યો મિત્રો અને એને જ સ્પષ્ટ રીતે આપણે દ્રઢીકરણથી દ્રઢ કરવાનું રહે વ્યવહારિક પ્રશ્નો પણ અમે તમે જોયું એની અંદર પણ ગુસા સરળતાથી યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી આપણે શોધી શક્યા છીએ આવી બાબતો આ પ્રકરણમાં સંકળાયેલી છે અને તમે આ છેલ્લું જે પરિણામ જોયું એ પરિણામની અંદર પણ તમે જોયું હતું કે સ્વાભાવિક રીતે આપણે એમ કહી શકાય કે લસા ઓફ એ બી ગુણાકારમાં ગુસ્સા ઓફ એ બરાબર એ બીનો ઉપયોગમાં લો તો આ એકસો ચુમ્માલીસ અને છસો દસ પરના સંબંધનો ઉપયોગ કરી લસા મારે શોધવો છે લસા શોધવા માટે સૌથી પહેલાં મારે શું કરવું પડશે એકસો ચૌદ અને છસો દસનો મારે ગુસ્સા શોધવો પડશે અને ઉપરનું જે પરિણામ છે એ પરિણામની અંદર આપણે આ મૂકીશું ગુસ્સા અને ત્યારબાદ આ બે સંખ્યાઓ છે એનો ગુણાકાર મૂકી અને સરળતાથી લસા આપણે કરી શકીશું મિત્રો નોંધ કરી લો હું આશા રાખું છું આ સરસ મજાનું પરિણામ જે છે એ તમે હંમેશા સાબિત હોમવર્કની અંદર કરજો ફરી વખત બતાવું છું તમે જુઓ પ્રેઝન્ટેશનમાં કે આ પરિણામ ગુસ્સાઓ એકસો ચૌદ અને છસો દસ પરનો જે સંબંધ છે એ ગુસ્સા શોધ્યા પછી એનો લસા શોધવો છે તો એ ઉપરના સૂત્રનો ઉપયોગ કરીને આપણે સરળતાથી લસા શોધી શકીશું એના માટે એકસો ચુમ્માલીસ અને છસો દસનો મારે ગુસ્સા મેળવો પડે આશા રાખું છું અહીંયા આગળ અત્યાર સુધી જે તમે સમજ્યા છો બહુ સ્પષ્ટ અને સરળતાથી સમજ્યા છો લક્ષી શું છે એ પણ બી સમજ્યા છો આગળ ક્રમશઃ વાત કરશું ત્યાં સુધી રજા લઉં નમસ્કાર

વિશ્વભર માં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી પરંતુ તેમાં ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર સમાજ વિજ્ઞાન અર્થશાસ્ત્ર મનોવિજ્ઞાન તત્વજ્ઞાન વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે દસમા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની ની રૂચિ ક્ષમતા અને ભાવિ કારકિર્દી ની તક ને ધ્યાન લેવા જરૂરી છે જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે તેઓ અર્થશાસ્ત્ર મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે નવી ભાષા શીખવામાં માં રૂચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં માં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે યુપીએસસી અને જીપીએસસી યુનિફોર્મ સર્વિસીસ બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટસ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ માનવ સંસાધન એમ વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે સામાજિક કાર્ય નું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે બારમા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી બીએસડબ્લ્યુ મેળવવાનો વિકલ્પ હોય છે ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેટરોલોજી જીપીએસ અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ ફાઇનાન્સ બિઝનેસ એનાલિટિક્સ માર્કેટ રિસર્ચ ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ મ્યુઝિયમ સ્ટડીઝ આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદ માં ઘણી તક છે પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે જો કે કલા શાખા ઘણી યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણ ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી કલા અથવા હ્યુમેનિટી

ડોટ ની મુલાકાત લો અથવા Google Play Store માંથી ગુજરાત કરિયર મિત્ર મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઉપરાંત કરિયર મેજિક ફ્રેમવર્ક વિડીયો જોવાનું ભૂલશો નહીં જે તમને યોગ્ય કારકિર્દી પસંદગી કરવા માટે માર્ગદર્શન આપશે આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર અને શ્યામજી આઈ ફાઉન્ડેશન એસએફ ની સંયુક્ત પહેલ છે